નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિતમાં ચેપ્ટર છમાં અગાઉના વિડિયો સુધી આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો દાખલા નંબર એક અને બે જોયો હતો આજે શરૂઆત કરીએ દાખલા નંબર ત્રણથી દાખલા નંબર ત્રણની વિદ્યાર્થી મિત્રો રકમ જોઈએ તો આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં એકી સંખ્યા મળે તો આપણે જાણીએ છીએ કે પ્રાથમિક સમજ જોઈએ આપણે ચેપ્ટરની તેમાં જોઈ ગયા આપણે કે એકી સંખ્યાનો વર્ગ કરીએ તો જવાબ એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો જવાબમાં કેવી સંખ્યા બેકી સંખ્યા જ મળે છે જોઈએ તેનો દાખલા નંબર એક ચારસો એકત્રીસ વિદ્યાર્થી મિત્રો ચારસો એકત્રીસે કેવી સંખ્યા છે એકી સંખ્યા છે માટે લખી શકાય કે તે એકી સંખ્યા હોવાથી તેનો વર્ગ એકી સંખ્યા મળે એ જ રીતે તમારે દાખલા નંબર ત્રણમાં હોમવર્કમાં દાખલા નંબર બે ત્રણ અને ચાર આ જ રીતે હોમવર્કમાં ગણવાના છે જો એકી સંખ્યા હશે તો તેનો વર્ગ એકી સંખ્યા મળશે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ બાદ ચાર પાંચ અને છ એ પણ દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે તમે તમારી ટેક્સબુકમાં જોશો તો દાખલા નંબર ચાર પાંચ અને છમાં અલગ અલગ પેટર્ન આપેલી છે એ પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ તમારે લખવાની છે જે સરળતાથી ગણી શકાય તેવા દાખલા છે તમારે હોમવર્કમાં ગણવાના રહેશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર સાત સરવાળાની ક્રિયા કર્યા વિના સરવાળો મેળવો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો પહેલો દાખલો જોઈએ તેનો તો વન પ્લસ થ્રી પ્લસ ફાઇવ પ્લસ સેવન પ્લસ નાઇન હવે આ દરેકનો આપણે સરવાળો કરવાનો નથી એટલે કે પહેલાં એકમાં ત્રણ ઉમેરીએ જવાબ આવે એમાં પાંચ ઉમેરીએ એવી પદ્ધતિ કરવાની નથી લખ્યું જ છે અહીંયા સૂચનામાં સરવાળો કર્યા વિના સરવાળો મેળવો તો કઈ રીતે કરીશું જોઈએ તો આ તમે સંખ્યા જોશો વિદ્યાર્થી મિત્રો તો દરેક ક્રમિક એકી સંખ્યાઓ છે એક ત્રણ પાંચ સાત અને નવ કેટલી છે એ ટોટલ પાંચ ક્રમિક સંખ્યાઓ છે માટે પાંચ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો સંખ્યાઓ ટોટલ પાંચ છે એટલે કે પાંચનો વર્ગ કરીએ તો પચીસ જવાબ મળશે તમે તાળો પણ મેળવી શકો છો દરેક સંખ્યાઓનો સરવાળો કરો જવાબ આ જ મળશે પણ અહીંયા આપણે એ રીતે સરવાળો કરવાનો નથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને સરવાળો કરવાનો છે એટલે કે પાંચ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો પાંચનો વર્ગ એટલે પચીસ થશે એ જ રીતે તમારે દાખલા નંબર બે અને ત્રણ હોમવર્કમાં ગણવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એકથી નવ સુધીની ક્રમિક એકી સંખ્યાઓ છે જો પ્રથમ દસ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો હોય તો દસ સંખ્યા એટલે કે દસનો વર્ગ કરો એટલે કે જવાબ મળે સો એ જ રીતે પ્રથમ સો એકી સંખ્યાઓનો સરવાળો હોય તો સોનો વર્ગ કરવો પડે આ પદ્ધતિનો ઉપયોગ કરીને દાખલા નંબર બે અને ત્રણ તમારે જાતે હોમવર્કમાં ગણવાના રહેશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર આઠ હવે દાખલા નંબર આઠમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પહેલો દાખલો જોઈએ તેનો ઓગણપચાસને સાત એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાના છે તો એની પણ એક રીત છે ઓગણપચાસ એટલે કેટલાનો વર્ગ થાય છે તો તમે સરળતાથી હવે કહી શકશો કે સાતનો વર્ગ એટલે કે તો પ્રથમ ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે કઈ રીતે લખી શકાશે તો કે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અને તેર આ બધાનો સરવાળો કરો તો જવાબ મળશે ઓગણપચાસ અને આ દરેક સંખ્યાઓ એ પ્રથમ સાત ક્રમિક એકી સંખ્યાઓ છે માટે ઓગણપચાસ ને આ રીતે લખી શકાશે એ જ રીતે એકસો એકવીસને અગિયાર એકી સંખ્યાના સરવાળા તરીકે લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો એકસો એકવીસ એટલે કોનો વર્ગ અગિયારનો વર્ગ થશે અને પ્રથમ અગિયાર ક્રમિક એકી સંખ્યાઓ વડે તેને દર્શાવીએ તો એકસો એકવીસ બરાબર શું થશે એકથી લઈને એકવીસ સુધીની અગિયાર પ્રથમ ક્રમિક સંખ્યાઓ એકી સંખ્યાઓ એટલે એક ત્રણ પાંચ સાત એકવીસ સુધી જઈશું તો એકી સંખ્યાઓ આપણને પ્રથમ એકી સંખ્યાઓ મળશે અને તેનો સરવાળો બધાનો કરીએ તો થશે એકસો એકવીસ ત્યારબાદ જોઈએ દાખલા નંબર નવ હવે દાખલા નંબર નવમાં જોઈએ તો સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવવાનું છે કોઈ પણ બે સંખ્યાઓ આપેલી છે અહીંયા તમે જોશો તો તો વિદ્યાર્થી મિત્રો એના માટે કે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું જો સંખ્યા એન અને એન પ્લસ વન હોય એટલે કે બે ક્રમિક સંખ્યાઓ હોય ધારો કે નવ અને દસ એટલે કે નવ એ એન થશે અને એમાં એક ઉમેર્યું એટલે જવાબ મળશે દસ તો જો સંખ્યાઓ આ રીતે આપેલી હોય તો તેના વર્ગો કરીએ તો તેના વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે ટુ એન જેટલી સંખ્યા આવશે એટલે કે નવ અને દસ હોય જો સંખ્યા તો નવને કેટલા વડે ગુણી નાખવાના બે વડે ગુણી નાખવાના એટલે કે અઢાર પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વચ્ચે આવશે તેમ કહી શકાય જોઈએ તે દાખલા નંઓમાં તેનો ઉપયોગ કરીએ તો દાખલા નંબર એકમાં જોઈએ તો બાર અને તેર વિદ્યાર્થી મિત્રો આપણો એન કયો થશે અહીંયા બાર થશે એટલે કે બાર અને તેર ના વર્ગ વચ્ચે બાર અને તેરના વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ બે ગુણ્યા બાર એટલે કે બે ગુણ્યા એન અહીંયા એની જગ્યાએ આપણે બાર છે માટે બારનું ચોવીસ સંખ્યાઓ બાર અને તેરના વર્ગ વચ્ચે આવશે એ જ રીતે પચીસ અને છવ્વીસના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે બે ગુણ્યા પચીસ એટલે કે પચાસ સંખ્યાઓ આવશે અને એ જ રીતે નવ્વાણું અને સોના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે બે ગુણ્યા નવ્વાણું એટલે કે એકસો અઠ્ઠાણું સંખ્યાઓ નવ્વાણું અને સોના વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાદે છ પોઈન્ટ એક પૂર્ણ થાય છે તમારે હોમવર્કમાં જે પણ દાખલા આપ્યા છે તે પણ છ પોઈન્ટ એક તમે લખો તેની સાથે સાથે જ લખી લેવાના રહેશે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધે પોથીમાં પણ સ્વાદે છ પોઈન્ટ એક પૂર્ણ કરી દેવાનું રહેશે ત્યારબાદ જોઈએ સ્વાધ્યે છ પોઈન્ટ બે સ્વાધ્યે છ પોઈન્ટ બે હવે સ્વાધ્યે છ પોઈન્ટ બેમાં વિદ્યાર્થી મિત્રો જે તે સંખ્યાઓના અહીંયા આપણે વર્ગ કરવાના છે તો હવે જે તે સંખ્યાઓના વર્ગ કરીએ તો ડાયરેક અહીંયા વર્ગ કરવાના નથી આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણી નાખો એટલે જે તે સંખ્યાનો વર્ગ મળી જાય છે પરંતુ અહીંયા એક એક્ઝામ્પલ લઈએ ધારો કે બત્રીસ છે તો બત્રીસનો વર્ગ કરવા માટે બત્રીસ ગુણ્યા બત્રીસે પ્રોસેસ કરવાની નથી આપણે અહીંયા ચોક્કસ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે કે એ પ્લસ બીના વર્ગ સ્વરૂપમાં જે તે સંખ્યાને ફેરવવાની છે અને ત્યારબાદ તેનું વિસ્તરણ કરવાનું છે એટલે કે એ વર્ગ વધતા ટુ એ બી વધતા બી વર્ગ સ્વરૂપમાં લખવાની છે જોઈએ તેનો દાખલા નંબર એક બત્રીસનો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો બત્રીસ એટલે તે સંખ્યાને આપણે તેના શૂન્યથી નજીકની કઈ સંખ્યા આવે છે બત્રીસની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ છે તો તમે કહેશો કે ત્રીસ એટલે કે ત્રીસ વત્તા બે સ્વરૂપમાં લખી શકાય બત્રીસને અને તેનો વર્ગ કરવાનો છે આપણે એટલે કે ત્રીસનો વર્ગ કરીએ ત્રીસનો વર્ગ કરીએ એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી વર્ગ કરીશું તો શું થશે અહીંયા ત્રીસનો વર્ગ વત્તા ટુ એ ગુણ્યા બી અહીંયા આ આપણો એ છે અને આજ રીતે આ બી છે એટલે ત્રીસ ગુણ્યા બે વત્તા બીનો વર્ગ એટલે કે બેનો વર્ગ થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીસનો વર્ગ કરીએ એટલે કે ત્રીસનો વર્ગ કરીએ તો ત્રણનો વર્ગ આપણે જાણીએ છીએ કે નવ થાય તો ત્રીસનો વર્ગ થશે નવસો ત્યારબાદ ગુણાકાર કરવાના છે ત્રીસ દુ સાઠ દુ એકસો વીસ થશે એટલે કે 120 એકસો વીસ અને વધતા બેનો વર્ગ એટલે કે થશે ચાર તો શું થશે અહીંયા નવસો વત્તા એકસો વીસ ચાર એટલે કે નવસો 124 એકસો ચોવીસ બરાબર મળશે જવાબ આપણને એક હજાર ચોવીસ એ આપેલી સંખ્યાનો વર્ગ થશે એ જ રીતે જોઈએ છ્યાસીનો વર્ગ કરીએ તો છ્યાસીનો વર્ગ બરાબર લખાશે એંસી વધતા છનો વર્ગ તો એંસીનો વર્ગ વિદ્યાર્થી મિત્રો કરીએ આપણે અહીંયા નો વર્ગ કરીએ તો એસીનો વર્ગ થશે સૂત્ર મુજબ વત્તા બે ગુણ્યા એટલે આપણો એસી અને બી એટલે થશે છ અને છેલ્લે છનો વર્ગ તો શું થશે નો વર્ગ એટલે થશે સોળસો નો વર્ગ કેટલો થશે આઠનો વર્ગ એટલે થશે ચોસઠ અને એક ઝીરો એટલે જવાબમાં બે ઝીરો આવશે એટલે એંસીનો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો ચોસઠસો ત્યારબાદ બે ગુણ્યા આઠ ગુણ્યા છ એટલે થશે કેટલા થશે અહીંયા નવસો એંસી મળશે આઠ છડતાલીસ દુ છન્નું અને પાછળ એક ઝીરો આવશે એટલે નવસો એંસી અને છનો વર્ગ થશે છત્રીસ માટે ત્રણે ત્રણ સંખ્યાઓનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીશું એટલે જવાબ મળશે સાત હજાર ત્રણસો છન્નું એ આપેલી સંખ્યાનો વર્ગ થશે એ જ રીતે જોઈએ ઇકોતેર હવે ઇકોતેરની નજીકની શૂન્યવાળી કિંમત કેટલી થશે સિત્તેર વધતા રૂપિયા લખી શકાશે એનો વર્ગ હવે સિત્તેરનો વર્ગ વધતા બે ગુણ્યા એ ગુણ્યા બી બીની જગ્યાએ એક છે વત્તા બીનો વર્ગ હવે સિત્તેરનો વર્ગ કરીએ તો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો સાતનો વર્ગ ઓગણપચાસ અને પાછળ બે ઝીરો એટલે ચાર હજાર નવસો સિત્તેર એકા સિત્તેર દો એકસો ચાલીસ અને એકનો વર્ગ કરીએ તો જવાબ એક જ મળશે એટલે ચાર હજાર નવસો વત્તા એકસો એકતાળીસ થશે એટલે કે થશે પાંચ હજાર એકતાળીસ જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આ જ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા નંબર એકના બાકીના દાખલા હોમવર્કમાં ગણવાના રહેશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર બે તો દાખલા નંબર બેમાં જોઈએ તો સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે હવે વિદ્યાર્થી મિત્રો તેના માટે આપણે પાયથાગોરિયન ત્રિપુટી એટલે કે જેનો પાયથાગોરિયન ત્રિપુટી એટલે કે કાટકોણ ત્રિકોણ અહીંયા કાટકોણ ત્રિકોણના આધારે આપણે પાયથાગોરિયન ત્રિપુટી જે તે સંખ્યાની લખવાની છે તો તેમાં જોઈએ તો આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીશું કાટકોણ ત્રિકોણમાં ત્રણ બાજુઓ તો એક બાજુનું માપ એન સ્ક્વેર માઇનસ વન ટુ એન અને ત્રીજો કોણનું માપ થશે એન સ્ક્વેર પ્લસ વન તો આ રીતનો આપણે ઉપયોગ કરીશું અને જે પણ આપણને સંખ્યા આપી છે એના બરાબર ટુ એન લઈશું તો અહીંયા જોઈએ દાખલા નંબર એકમાં તો ટુ એન બરાબર કેટલા થશે છ થશે માટે આના પરથી આપણને એન મળી જશે એન બરાબર કેટલા મળશે છ ભાગ્યા બે એટલે કે ત્રણ મળશે હવે એનની કિંમત મળી ગઈ તો ત્રિપુટી બનાવવાની છે તો એનની સંખ્યા મળી આપણને ત્રણ તો એના પરથી એન સ્ક્વેર માઇનસ વન અને એન સ્ક્વેર પ્લસ વન શોધી શકીશું એન સ્ક્વેર માઇનસ વન કેટલા થશે એનનો વર્ગ કરવાનો છે અને એમાંથી એક બાદ કરીએ એટલે કે નવ માઇનસ એક બરાબર થશે આઠ અને એ જ રીતે એન સ્ક્વેર પ્લસ વન કરીએ તો થશે ત્રણનો વર્ગ વત્તા એક એટલે કે નવ વત્તા એક બરાબર દસ એટલે પાયથાગોરિયન ત્રિપુટી કઈ મળશે છ તો આપણને આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો અને બીજા બે સંખ્યા કઈ મળશે આઠ અને દસ માટે પાયથા ત્રિપુટી આના પરથી આપણે લખી શકીએ કે એન સ્ક્વેર માઇનસ વન એન સ્ક્વેર માઇનસ વન આપણો કયો છે આઠ ટુએન ટુ એન છે આપણી પાસે છ અને એન સ્ક્વેર પ્લસ વન એટલે થશે આપણા દસ પાયથા કોરિયન ત્રિપુટી મળશે એ જ રીતે સોળ બરાબર ટુ એન બરાબર સોળ લખીએ તો એન બરાબર કેટલા મળશે સોળ ભાગ્યા બે એન બરાબર મળશે આપણને આઠ તો આના આધારે એન સ્ક્વેર માઇનસ વન શોધીએ અને એન સ્ક્વેર પ્લસ વન શોધીએ એનનો સ્ક્વેર એટલે આઠનો વર્ગ માઇનસ એક આઠનો વર્ગ થશે ચોસઠમાંથી એક બાદ કરીએ એટલે ત્રેસઠ મળશે અને એ જ રીતે એન સ્ક્વેર પ્લસ વન કરીએ એટલે આઠનો વર્ગ વધતા એક તો ચોસઠ વધતા એક બરાબર મળશે પાંસઠ એટલે કે પાયથાગોરિયન ત્રિપુટી કઈ મળશે આપણને અહીંયા ત્રિપુટી કઈ મળશે આ દાખલામાં જોઈએ આપણે તો ત્રિપુટી મળશે આપણને સોળ તો આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો સોળ ત્રેસઠ અને પાસઠ આ પાયથાગોરિયન ત્રિપુટી મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અને ત્રણ દાખલા ગણાવ્યા છે એ જ રીતે આ જ રીતનો ઉપયોગ કરીને દાખલા નંબર બે અને ચાર પણ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે સાથે સાથે અહીંયા સ્વાદ્ય છ પોઈન્ટ બે પણ પૂર્ણ થાય છે માટે આ હોમવર્ક ના દાખલા સ્વાદે છ પોઈન્ટ એક અને સ્વાદે છ પોઈન્ટ બેમાં આપેલા હોમવર્કમાંના દાખલા તથા સ્વાધે પોથીમાં સ્વાતે છ પોઈન્ટ એક અને બે તમારે પૂર્ણ કરી દેવાનું રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું સ્વાધેય જોઈશું થેન્ક યુ